ધોરણ છ ના મિત્રો એકમ ત્રણ વિજ્ઞાન ની અંદર કાપડ થી રેસા સુધી તો આની અગાઉ પણ આપણે ધોરણ સાત ની અંદર ચાર એકમો નો અભ્યાસ કર્યો છે એની અંદર પણ ત્રીજો એકમ હતો કાપડ થી રેસા સુધી તો એની પહેલાનું પૂર્વ જ્ઞાન એટલે કાપડ થી રેસા સુધી ધોરણ છ તો શરૂઆત કરીએ તો રેસા રેસા ના વિવિધ પ્રકારના પ્રકારો વિશે ચર્ચા કરવાની થાય તો રેસા ના મુખ્યત્વે બે પ્રકાર એક કુદરતી રેસાઓ અને બીજું છે કૃત્રિમ રેસાઓ અથવા તો એને વૈજ્ઞાનિક ભાષાની અંદર સિન્થેટિક રેસા તરીકે પણ ઓળખવામાં આવે છે રેસાના મુખ્યત્વે બે પ્રકારો કુદરતી રેસાઓ કયા કયા આપણે અંદર તો ઊન સૂતર રેશમ આ બધા જે છે બરોબર છે એ છે કુદરતી રેસાઓ બરોબર છે એના પછી છે સિન્થેટિક રેસાઓ એટલે કૃત્રિમ રેસાઓ જે રેસાઓ માનવી દ્વારા રાસાયણિક પદાર્થોનો ઉપયોગ કરી અને તૈયાર કરવામાં આવે છે એને આપણે સિન્થેટિક રેસાઓ અથવા તો કૃત્રિમ રેસાઓ તરીકે ઓળખીએ છીએ અહીંયા નીચે મેં અહીંયા ફક્ત તમને પ્રકારો બતાવ્યા છે કે કુદરતી રેસા કોને કહેવાય અને સિન્થેટિક રેસાઓ અથવા તો કૃત્રિમ રેસાઓ કોને કહેવાય અને તેનું ઉદાહરણ સમજાવ્યું છે નીચે મેં ડિટેલમાં આપ્યું છે કુદરતી રેસાઓની અંદર પણ બે પ્રકાર વનસ્પતિની અંદરથી જે પ્રકારના રેસાઓ મેળવવામાં આવે છે તેને વાનસ્પતિક રેસાઓ તરીકે ઓળખવામાં આવે છે જ્યારે જે પ્રાણીઓની અંદરથી જે રેસાઓ મેળવવામાં આવે છે તેને પ્રાણીજ રેસા તરીકે ઓળખવામાં આવે છે એની અંદર વાનસ્પતિક રેસાઓની અંદર લઈએ તો મુખ્યત્વે છે કપાસ કપાસની અંદરથી રેસા બનાવવામાં આવે છે રેસામાંથી એને કાંતીને અને ગુંથીને વિવિધ પ્રકારનું કાપડ પણ બનાવવામાં આવે છે કપાસ અને શણ તો તમારે લખવાનું વનસ્પતિક રેસાઓમાં મુખ્યત્વે બે જગ્યાએથી મેળવવામાં આવે છે એક કપાસની અંદરથી અને બીજું છે શણની અંદરથી એના પછી આપે છે પ્રાણીજ રેસાઓ જે બે પ્રાણીઓમાંથી બકરી છે યાક છે બરોબર છે એની અંદરથી પ્રાણીજ રેસાઓ ઘેટું છે એની અંદરથી વિવિધ પ્રકારના પ્રાણીજ રેસાઓ મેળવવામાં આવે છે જેની અંદર રેશમ અને ઊન એના પછી છે નીચે આપણને જે બીજો પ્રકાર આપણે જોયો તો સિન્થેટિક રેસા એના પણ ચાર પ્રકારો નીચે મેં બતાવ્યા છે નાયલોન ટેરેલિન પોલિએસ્ટર અને એક્રેલિક એના ચાર ઉદાહરણો કુદરતી રેસાઓ બે પ્રકારના બાળ મિત્રો વાનસ્પતિક રેસાઓ અને પ્રાણીજ રેસાઓ સિન્થેટિક રેસાઓની અંદર પણ આપણી પાસે ચાર પ્રકાર છે નાયલોન ટેરેલિન પોલિએસ્ટર એન્ડ એક્રેલિક તો ચાર રેસાઓ અહીં પ્રકાર અહીં આપ્યા છે તો આ રેસાઓ કઈ રીતે તો પહેલા અહીંયા આપણને સમજણ આપી છે કે જે આપણા કુદરતી રેસાઓ છે એને કેવી રીતે મેળવવામાં આવે છે અને એની અંદર કેવા પ્રકારની પ્રોસેસ કરવામાં આવે છે અથવા તો પ્રક્રિયા કરવામાં આવે છે અને એમાંથી કેવી રીતે તાંતણા બને અને તાંતણાને ગૂંથીને કેવી રીતે વિવિધ પ્રકારને વણીને કે બુદ્ધિને કેવા કેવા પ્રકારની વસ્તુઓ બનાવવામાં આવે છે તો સૌપ્રથમ જોઈએ કપાસના રેસા જે આપણે કુદરતી રેસા છે એનો જે વાનસ્પતિક રેસા છે એનો જે મહત્વનું ઉદાહરણ એટલે કપાસના રેસા તો જે કપાસનો પાક છે એના માટે ઉષ્ણ તાપમાનવાળી અને કાળી જમીન વધારે અનુકૂળ હોય છે તો આવી જમીનની અંદર આવી અનુકૂળ જમીનની અંદર કપાસને વાવવામાં આવે છે ઉગાડવામાં આવે છે અને જે કપાસનો જે બીજ આવે છે જેને આપણે વૈજ્ઞાનિક ભાષાની અંદર જીંડવા તરીકે ઓળખવામાં આવે છે આ જીંડવું લીંબુ જેવા કદનું અને એકદમ લીલા રંગનું હોય છે ધીમે ધીમે પાકું થાય અથવા પાકે ત્યારે ફાટી જાય છે અને એની અંદરથી ચૂંટી ચૂંટીને એટલે મેં અહીંયા લખ્યું છે ચૂંટવું ચૂંટી ચૂંટીને રૂ મેળવવામાં આવે છે બધા આપણે લગભગ જાણતા હશો તમે કપાસ કરતા હતા બરોબર છે કપાસમાંથી શુદ્ધું રૂ મેળવવામાં આવે છે એના પછી છે બીજો નંબર આપણને આપ્યો છે પિંજવું બરોબર છે તો પિંજવું એટલે શું તો અમે લાગે કે પિંજવું એટલે તો પિંજવું એટલે જે કપાસ છે એનો રૂ છે એની અંદરથી આપણે જે કપાસિયા આવે છે એ કપાસિયા અને રૂને અલગ કરવાની જે પ્રક્રિયા છે એને કહેવામાં આવે છે પિંજવા તરીકે ઓળખવામાં આવે છે જે એવી પ્રક્રિયા છે કે જેની અંદર કપાસનું જે રૂ છે એની અંદર તેનું બીજ છે એટલે કે કપાસિયા છે એને અલગ કરવાની પ્રક્રિયાને શું કહેવાય પિંજવું કહેવાય બરોબર છે શબ્દ એ પ્રકાર પછી કાતવું તો કાતવામાં આવે છે જે રેસાઓ છે એને પ્રક્રિયા કરી તો એના માટે બે સાધનો મહત્વને વપરાય છે તકલી અને ચરખો બરોબર છે હાથ ધરી તકલીને હાથ ધરી તરીકે પણ ઓળખવામાં આવે છે ચરખો અને હવે તો વિવિધ પ્રકારના જે યંત્રો છે મોટા મોટા મશીનો જે કંપનીઓની અંદર મોટી મોટી કાપડની મિલોની અંદર પણ વાપરવામાં આવતા હોય છે ચરખા વિશે વધારે વાત કરીએ તો ચરખાની શરૂઆત આમ તો ગાંધીજી જ્યારે વિદેશમાં હતા અને જ્યારે ભારતમાં આવ્યા પછી એમણે સ્વદેશી વસ્તુઓ વાપરવા માટે જ્યારે
આગ્રહ કર્યો ત્યારે એમણે ચરખા દ્વારા વિવિધ પ્રકારનું વણાટકામ કરી અને વિવિધ પ્રકારના કાપડ જેને આપણે અંદર ખાદી તરીકે ઓળખીએ છીએ એની શરૂઆત કરી અને એ રીતે પણ ચરખો જે જ્યારે આપણી લડત હતી અંગ્રેજો સામેની ગુલામ બન્યા એના અને પછી એમને ભગાડવા માટેની તો ત્યારે પણ ચરખો પ્રખ્યાત હતો તો આ રીતે ચરખાનો ઉપયોગ કરી અને જે રેસા છે એને કાતવામાં આવે છે એના પછી જે તાંતણા બને તાંતો એટલે એમાંથી રેસામાંથી શું બને છે તાંતણા બને છે અને આ તાંતણામાંથી જે કાપડ બનાવવાની મુખ્યત્વે બે રીતો ભારતની અંદર પ્રચલિત છે તો પહેલી રીત છે આપણને વણાટ જેને સાળ પર કરવામાં આવે એક પ્રકારનું સાધન વણાટ કરવા માટેનું જેને શું કહે છે સાળ તરીકે ઓળખવામાં આવે છે તો વણાટની પ્રક્રિયા છે જેની અંદર બે અલગ અલગ જૂથના શું લેવામાં આવે રેસાઓ લેવામાં આવે અને બંનેને સાથે રાખી અને વણાટ કામ કરવામાં આવે છે ગૂંથણમાં જો આમાં બે રેસાઓ હોય છે અને ગૂંથણની અંદર ફક્ત એક જ રેસાનો ઉપયોગ કરી અને વિવિધ પ્રકારના સ્વેટર છે મફલર છે ટોપી છે આ બધું ગૂંથવામાં આવે છે અને વણાટની અંદર હવે તો બહુ ઝડપથી મોટી મોટી જે કાપડની મિલો હોય એની અંદર મશીનો દ્વારા યંત્રો દ્વારા વિવિધ પ્રકારનું વણાટકામ કરવામાં આવે છે તો અહીંયા આપણે કપાસની વાત કરી એમાંથી કેવી રીતે જીંડવાને પિંજીને અંદરથી કપાસીઓ દૂર કરવો કાંતવું અંદર વિવિધ પ્રકારના સાધનો ચકલી અને ચરખો પછી તાંતણામાંથી વિવિધ પ્રકારની કાપડ બનાવવાની બે રીતો વણાટ અને ગૂંથણ કાપડની અંદર સાળનો ઉપયોગ સાળ પર કાપડ બનાવવામાં આવે છે વણાટ કરવામાં આવે છે એના પછી છેલ્લો આપણો બીજો મહત્વનો જે વાનસ્પતિક રેસો છે અંદર કપાસ હતો તો બીજો મહત્વનો છે સાળ જે સણ છે એનું જે પ્રકાંડ છે એ પ્રકાંડની અંદરથી એને મેળવવામાં આવે છે સણ જે છે એને ચોમાસાની શરૂઆતની ઋતુમાં વાવવામાં આવે છે પછી જ્યારે એની પર ફૂલ બેસી જાય એટલે ફૂલને શું કરી લેવામાં આવે છે લણી લેવામાં આવે છે અથવા તો આપણી ભાષામાં કહીએ તો કાપી લેવામાં આવે છે અને પછી જે એનો પ્રકાંડ ઊભું રહે છે એને પાણીની અંદર ડૂબાડવામાં આવે છે ઘણો બધો વરસાદ થાય નહીં તો પાણી પછી પાઈ અને એની અંદર શું કરે છે ડૂબાડી દેવામાં આવે છે અને પછી એનામાંથી વિવિધ પ્રકારના રેસા બનાવવામાં આવે છે આ રેસાઓની અંદરથી કોથળા બરાબર છે કાથીની દોરડી આ પ્રકારના વિવિધ પ્રકારના નાળિયેરના જે રેસા હોય એમાંથી વિવિધ પ્રકારની વસ્તુઓ બને છે એવી જુદી જુદી પ્રકારની વસ્તુઓ બનાવવામાં આવે છે આ ખાસ કરીને સણ આપણને જે પૂર્વોત્તર રાજ્યો આપણે કહી શકાય ભારતના એવામાં પશ્ચિમ બંગાળ બિહાર અને અસમની અંદર ખાસ કરીને સણનું ઉત્પાદન મોટા પાયે થાય છે તો બાળમિત્રો અહીંયા કાપડથી રેસા સુધી પહોંચવાની વાત છે તો જેમ ધોરણ 6 ની અંદર એકમ છે કાપડથી રેસા સુધી એવી રીતે ધોરણ 7માં પણ છે તો અહીંયા આપણે માહિતી મેળવી કે રેસાના પ્રકારો એમાં કુદરતી રેસામાં બે પ્રકારો હતા વનસ્પતિ રેસા અને પ્રાણી રેસા એના બાદ હતા બીજો પ્રકાર જે કૃત્રિમ રેસા જેને આપણે સિન્થેટિક રેસા તરીકે પણ ઓળખીએ છીએ એના પણ હતા નાયલોન ટેરિલિન પોલિએસ્ટર અને એક્રેલિક ચાર પ્રકારો હતા એના પછી જે બે મહત્વના આપણા વાનસ્પતિક રેસાઓ હતા કપાસ અને સણ વિશે પણ ખૂબ જ વિસ્તૃત રીતે આપણે માહિતી મેળવી તો વિવિધ પ્રકારે દોસ્તો તમને જે પ્રશ્નની અંદર છે એ સીધે સીધું ના પૂછે તમને કે ભાઈ વાનસ્પતિક રેસાઓ પ્રાણીજ રેસાઓનું વર્ગીકરણ કરો કુદરતી રેસાઓ અને કૃત્રિમ રેસા અથવા સિન્થેટિક રેસાઓનું નામ આપેલા હોય અને એની ઉપરથી તમને વર્ગીકરણ કરવાનું કે તો તમે આ ભણેલા હોય તો તમે સરળતાથી તમને એક્રેલિક ઉપર વિકલ્પમાં આપી તમે લખી શકો કે આ કૃત્રિમ રેસો છે તો એને કૃત્રિમ રેસાનો જે ખાનું છે એની અંદર તમારે મૂકવો પડે એ પ્રકારે પણ પૂછી શકે બીજું એ પ્રકારે પૂછી શકે કે કપાસના રેસા મેળવવાની જે પ્રક્રિયા છે એ આથી ઉગાડવાની બધી પ્રક્રિયા લખો તો પ્રક્રિયા પણ તમે કરી શકો કોઈ વ્યાખ્યા પૂછે પિંજવું કોને કહે છે સમજણ આપો તો એ પણ તમે આપી શકો છો આવી વિવિધ પ્રકારે તમને વિવિધ પ્રકારના પ્રશ્નો પણ પૂછી શકે તો સરળતાથી બાળમિત્રો આવડી જાય જય હિન્દ જય ભારત.